સમાન કુળ હોય ને ત્યાં જ લગ્નની પરમિશન છે. બે જુદા કુળની અંદર લગ્નની પરમિશન નથી. આજે વિધર્મીઓ સાથેના જે લગ્ન ચાલુ થયા અથવા આવા કુળને ખેદાન મેદાન કરીને લગ્ન કરવાના શરૂ થયા એના કરુણ નતીજા પણ આ સમાજ ભોગવી રહ્યો છે. કુળની જેમ સીલની સમાનતા, તમારા ઘરમાં જે આચાર પડાતા હોય એ જ આચાર સામેના ઘરમાં પડાતા હોવા જોઈએ, નહીં તો રોજના ઝઘડા. તમારે રાત્રિભોજનનો ત્યાગ કરવો છે, તમારી દીકરીને તમે જેના ઘરે મોકલી એના ઘરમાં જો રાત્રિભોજન ચાલુ હોય, અભક્ષ્ય ભોજન ચાલુ હોય, કંદમૂળ ચાલુ હોય, શું કરશો? શીલની સમાનતા કીધી છે. મારા સાહેબ બબ્બે વર્ષથી શોધીએ છે, કોઈ મળતું જ નથી. નથી મળતું તો આ તો મળે છે ને, આવી જાઓ અહીંયા, કોણ ના પાડે છે? કચ્છની એક છોકરીના મેરેજ મુંબઈમાં થયા, બોરીવલીમાં. સાંભળજો, આ છોકરી રોજ રાત્રિ ભોજનનો ત્યાગ કરવાનો, અભક્ષ્ય ને કંદમૂળ જીવનમાં અડવાનું નહીં. મા બાપને કીધું તું દીક્ષાના ભાવ નથી, પણ લગ્ન એવા ઘરે કરાવજો કે જે ઘરની અંદર રાત્રિ ભોજન ન હોય, કંદમૂળ ના હોય. મા બાપ ફસાઈ ગયા. પહોંચ્યા ત્યારે ખબર પડી લગ્ન પછી કે આ ઘરમાં તો કંદમૂળ રંધાય છે. શું સ્થિતિ થતી હશે છોકરીની કે જેના મા બાપે જન્મ્યા બાય બર્થ એને ક્યારેય કાંદા બટાટાને હાથ લગાડવા નથી દીધો. એ છોકરીએ સાસરે ગયા પછી કાંદા બટાટા સમારવા પડે, ચીરવા પડે, એ કાંદા બટાટા ચીરતી નથી, એની પોતાની છાતી ચીરાઈ જતી હોય છે. સાસુએ કહી દીધું આ ઘરમાં રહેવું હોય તો બધું જ કરવું પડશે. ખાનદાન ઘરની છોકરી હતી, એકવાર મેરેજ કરી દીધા છે, હવે પિયર કોઈ હિસાબે નથી જવું. અને આ છોકરીએ મનમાં ને મનમાં ગાંઠ વાળી, ચાહે કુછ ભી હો જાય, આખા પરિવારને હું સુધાર્યા વગર નહીં રહું. સ્ત્રીમાં તાકાત છે, એ સુધરી પણ શકે છે, બીજાને સુધારી પણ શકે છે અને બગાડી પણ શકે છે. હા, મુંબઈમાં મને એવા છોકરાઓ મળે છે કે મારે સાહેબ અમારે જોઈએ છે રાત્રિ ભોજનનો ત્યાગ કરવા વાળી. ઓલી છોકરી કે તું 21મી સદીમાં જન્મ્યો છે કે 17મી સદીમાં? છોકરીઓના નખરા વધવા માંડ્યા છે, છોકરાઓને ધર્મ પાળવો છે, છોકરીઓ એને છોડાવવા માંગે છે. આ ધર્મિષ્ઠ ઘરની છોકરીના લગ્ન થયા પછી એને નક્કી કર્યું કે આ ઘરને હું સુધારીશ. એને કાંદા બટાટા સમારવાનું તો ચાલુ કર્યું, સાથે પ્રાયશ્ચિત લેવાનું પણ ચાલુ રાખ્યું. જે દિવસે કાંદા બટાટા કંદમૂળ સમારવા પડે ને, બપોરનો જમવાનો સમય થાય, આખું ઘર ભેગું થાય, આ છોકરી ઘરમાંથી ગાયબ હોય. જમતી વખતે ગાયબ, કારણ કે સાસુ સસરા એટલું કીધું હતું તારે ન ખાવા હોય તો કાંઈ નહીં, અમને ખવડાવશે. છોકરી ઘરમાંથી ગાયબ થઈ જાય, 20 મિનિટ સુધી ઘરમાં ન મળે. એક દિવસ, બે દિવસ, 5 દિવસ, 7 દિવસ થયા, એના ધણીને ખબર નહીં, પણ એના સસરાને થયું નક્કી કંઈ ગરબડ છે. મહિના સુધી એને માર કર્યું કે મારી વહુ ઘરમાં આવ્યા પછી બપોરે જમવાનો સમય થાય ત્યારે છું થઈ જાય. છોકરીને પૂછ્યું ક્યાં એસા, એને કીધું કે મારી એક બહેનપણી છે ને, એ અમેરિકાથી આવી છે થોડા દિવસ માટે, તમે જમો છો ત્યાં સુધી હું એને મળીને આવું છું. સસરો ચાલાક હતો, ચકોર હતો, મહિના સુધી બરાબર છે, કોઈ બહેનપણીને રોજ રોજ મળવા જાય ખરી? બોયફ્રેન્ડ ને રોજ નથી મળવા જવાતું તો બેનપણી ને ક્યાં જાય? અને આ સસરાને થયું કંઈક ગરબડ લાગે છે. પોતાના નાના દીકરાને કીધું કે બેટા તારે ભાભી છે ને, જાય ને તું પીછો કરશે. અને એક દિવસ બપોરે બધાની થાળી પીરસીને વહુ જેવી ઘરમાંથી બહાર નીકળી અને એનો દિયર CCR લઈને નીકળી પડ્યો. બરાબર પીછે પીછે, પગલે પગલે, અને આભો થઈ ગયો. પપ્પાએ જેના માટે ડાઉટ કર્યો હતો એની જગ્યાએ આ ભાભી એ સીધી દેરાસરની બાજુમાં રહેલા આંબેલ ખાતામાં પહોંચે. દિયર બહાર ઉભો રહ્યો, 15 મિનિટમાં આંબેલ કરીને આ બાઈ બહાર આવી અને પાછો દિયર એની પાછળ ને પાછળ ગયો. સીધી ઘર ભેગી થઈ ગઈ, કામે લાગી ગઈ,
સસરાએ એટલે કે આ આના પપ્પાએ છોકરાને કીધું બેટા શું છે.